એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. પીઓકે ભારતનું છે અને રહેશે સરકારનો અહંકાર. દર્શક મિત્રો, પીઓકે વિશે હમણાં જ્યારે સંસદ ચાલી રહી છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં તેને ચર્ચાઓ અને વિવેચનો આવી રહ્યા છે. પરંતુ પીઓકે એ ભારતનું અભિન્ન અંગ છે એમ સરકારે પણ ખૂબ જ જોરશોરથી અને એક મક્કમતાથી વાત સંસદમાં કરી છે. તે અંગેની કાર્યવાહી પણ કેવી રીતે થશે તેનો પણ રોડમેપ તૈયાર કર્યો છે. પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર વિશે દેશની સરકારે વધુ એક વખત સોય ઝાટકીને કહ્યું કે પીઓકે ભારતનું જ છે. લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન ખરડા અને જમ્મુ કાશ્મીર અનામત ખરડાને પસાર કરતી વખતે દેશના ગૃહમંત્રી અમિત શાહે મક્કમતાપૂર્વક કહ્યું, જમ્મુ અને કાશ્મીર તથા પીઓકે વિશે સરકારનું વિઝન ક્લિયર છે. દેશના પહેલા વડાપ્રધાન નહેરુના બ્લન્ડર અને એ પછી પણ કોંગ્રેસ સરકારે જમ્મુ અને કાશ્મીરમાં કરેલી ભૂલો વિશે પણ અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં વાત સંસદમાં કરી. જમ્મુ અને કાશ્મીરના નવા બે ખરડાથી કાશ્મીરના 70 વર્ષથી પોતાના અધિકારોથી વંચિત વિસ્થાપિતોને ન્યાય અપાશે. સાથે સાથે જ જમ્મુ અને કાશ્મીરના વિકાસને પણ ગતિ મળશે. દેશની મોદી સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370ની કલમને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરી દીધા છે. એ વખતના ગૃહપ્રધાન અમિત શાહની વાત આજે યાદ કરવા જેવી છે. તેમણે કહ્યું કે હું જ્યારે કાશ્મીરની વાત કરું ત્યારે એમાં પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીરનો સમાવેશ થઈ જાય છે. આ વખતે નવી સીમાંકન વિશે અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની કુલ 107થી વધીને 114 સાથે સાથે જ પીઓકેની 24 બેઠકો પણ અનામત રાખવામાં આવી છે. 370ની કલમ હટાવતી વખતે સરકારે એમ પણ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવશે અને વહેલી તકે વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવશે. સરકારે જ્યારે કાશ્મીરમાં પરિવર્તનનો નિર્ણય કર્યો ત્યારે જ કાશ્મીરના વિકાસ માટેનો રોડમેપ તૈયાર કરી દીધો હતો. વચ્ચે કોરોના આવી ગયો અને એના કારણે થોડોક બ્રેક લાગી ગયો હતો. કોરોના પછી સરકારે જમ્મુ અને કાશ્મીરમાં જે કામો બાકી છે તે ફરીથી કેન્દ્રિત કર્યા છે. કાશ્મીરની અશાંતિની આંધીને અટવાયેલું રાખવા માટે પાકિસ્તાનની સાથે તમામ પ્રયાસો કરી લીધા છે, પરંતુ પાકિસ્તાનનો કોઈ મેળ પડ્યો નથી. કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓનું પ્રમાણ ઘટી ગયું છે. આતંકીઓ કાશ્મીરમાં કંઈ મોટી ઘટના અંજામ આપી શકતા નથી, એટલે તેમણે ટાર્ગેટ કિલિંગ અને હાઇબ્રિડ ટેરરિઝમ શરૂ કર્યું છે. એકલ દોકલ વ્યક્તિને નિશાન બનાવીને આતંકવાદીઓ ધમ પછાડા કરી રહ્યા છે. હવે આતંકવાદીઓને એવું પણ કરવામાં સફળ થતા નથી. કાશ્મીરના અલગવાદીઓ નેતાઓને કાં તો જેલમાં છે કાં તો તે મોઢું સીવીને બેઠા છે. કાશ્મીરના રાજકારણીઓને પણ હવે વાત સમજાઈ ગઈ છે કે હવે કાશ્મીરના નામે કોઈ ઉધામાં ચાલશે નહીં. પાક ઓક્યુપાઈ કાશ્મીરથી 24 સીટે ક્યુંકિ વો હમારા હૈ ક્યુંકિ વો હમારા હૈ. ડિલિમિટેશન કમિશન કે ઇતિહાસ મેં પહેલી બાર 9 સીટે શિડ્યુલ ટ્રાઇબ કે લીએ આરક્ષિત કી ગઈ હૈ. જમ્મુ મેં પહેલે 37 સીટે થી અબ 43 હુઈ હૈ 43 હુઈ હૈ. કાશ્મીર મેં પહેલે 46 થી અબ 47 હુઈ હૈ. એ ઇસલિયે સંભવ હુઆ હૈ કે 5 અને 6 ઓગસ્ટ કો ઐતિહાસિક બિલ નરેન્દ્રભાઈ ને કેબિનેટ મેં પારિત કિયા ઓર ઇસ સદન ને ઇસકો પરમિશન દી ઇસકો માન્યતા દી ઓર ધારા 370 ચલી ગઈ. માન્યવર इसमें से 2 सीटें कश्मीरी विस्थापितों के लिए होगी जो घाटी से विस्थापित हुए हैं और 1 सीट पाक ऑक्युपाई जम्मू कश्मीर के विस्थापित व्यक्तियों के लिए नामित की जाएगी. इसमें से एक महिला होना जरूरी है. इस प्रकार का एक कानूनी सुधार लेकर आज मैं यहां पर हुआ है. डिलिमिटेशन कमीशन के इतिहास में पहली बार 9 सीटें
शेड्यूल ट्राइब के लिए आरक्षित की गई है और एसटी के लिए 9 सीटें और अनुसूचित जाति और जनजाति के लिए 20 सीटों का आरक्षण की व्यवस्था करें। नई जो स्कीम बनी है उसमें जम्मू में पहले 37 सीटें थी, 37 सीटें थी, ये भी न्याय का सवाल है। जम्मू में पहले 37 सीटें थी, अब 43 हुई है, 43 हुई है। कश्मीर में पहले 46 थी, अब 47 हुई है। और पाक ऑक्यूपाई कश्मीर की 24 सीटें, क्योंकि वो हमारा है, हमने रिजर्व रखी है माननीय 24 सीटों को। इस तरह से पहले 107 सीटें जम्मू कश्मीर विधानसभा में थी, अब 114 सीटें हुई है। पहले 2 नॉमिनेटेड मेंबर हुआ करते थे, अब 5 नॉमिनेटेड मेंबर मान्यवर इसमें होंगे। जम्मू कश्मीर के कानून के हिसाब से 2 महिलाओं को राज्यपाल द्वारा मनोनीत किया जाता है और धारा 15 के अनुसार किया जाता है। और अब इसमें कश्मीरी प्रवासियों में से 2, जिसमें से 1 महिला, और पाक ऑक्यूपाई कश्मीर से 1 नामांकन किया जाएगा। मान्यवर, ये इसलिए संभव हुआ है कि 5 और 6 अगस्त को ऐतिहासिक बिल नरेंद्र भाई ने कैबिनेट में पारित किया और इस सदन ने इसको परमिशन दी, इसको मान्यता दी और धारा 370 चली गई। इसी का हिस्सा था ये डिलिमिटेशन कमीशन। कश्मीरना आतंकवादियों ने मनी लॉन्ड्रिंग थी मळता नाणा पर सरकार बंद करावी दीधा छे। કાશ્મીરમાં વિકાસના અનેક કામો સરકારે હાથ ધર્યા છે। કાશ્મીરના નામે ઉધામા મચાવતા પાકિસ્તાને હવે પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર વિશે ફડકો પેસી ગયો છે। પાકિસ્તાનને એવું લાગે છે કે વહેલું મોડું ભારત પીઓકે પાછું મેળવી લેશે। પાકિસ્તાનની આર્થિક હાલત ક્યારની પતલી થઈ ગઈ છે। પાકિસ્તાનમાંથી ભારતે બાંગ્લાદેશ તો ક્યારનું અલગ કરાવી દીધું। હવે ગમે ત્યારે પાકિસ્તાનના બીજા 2-3 ટુકડા થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પીઓકેના લોકો પણ પાકિસ્તાન સરકારથી કંટાળી ગયા છે। જ્યારથી ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારથી પાકિસ્તાન સરકારે પીઓકે પ્રત્યે ઓરમાયું વર્તન રાખ્યું છે। પીઓકેના લોકોએ દેખાવો કરી અનેક વખત ભારત સરકારને વિનંતી કરી કે તેઓ આવે અને પાકિસ્તાનની ચુંગલમાંથી સૌને મુક્ત કરાવે। પાકિસ્તાનની સરકારને પીઓકેમાં રસ નથી। પીઓકેના લોકોને એવો ડર પણ છે કે પાકિસ્તાનની સરકાર પીઓકેનો સોદો ચીન સાથે કરી નાખશે અને અમારી હાલત ગુલામો જેવી થઈ જશે। એ બધા ઈચ્છે છે કે ભારત સૈન્ય કાર્યવાહી કરીને પીઓકે પાછું મેળવી લે। પીઓકે મેળવવા માટે આપણી સરકાર શું કરે છે એના પર આખી દુનિયાની નજર રહી છે। પહેલા કાશ્મીર દેશના મુખ્ય પ્રવાહ સાથે પૂરેપૂરું જોડાઈ જાય, એ પછી જ સરકાર પીઓકે મેળવવા માટે કાર્યવાહી કરે તેવી શક્યતાઓ વધુ છે। તો દર્શક મિત્રો, પાકિસ્તાન અને ખાસ કરીને પાક ઓક્યુપાઈ કાશ્મીર એટલે કે જે પીઓકે જે ભારતનું અભિન્ન અંગ છે, તેમ સરકાર ખૂબ દૃઢપણે કેન્દ્ર સરકાર માની રહી છે અને તે માટે પણ તેમના પ્રયાસો હાથ ધર્યા છે। સાથે સાથે જ કાશ્મીરની અંદર થતી આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર પણ તેમણે ખાસો એવો કંટ્રોલ કરી લીધો છે। સાથે કાશ્મીરમાં રહેતા સૌ કોઈ લોકો ભારતના મુખ્ય પ્રવાહમાં જોડાય તે માટેના વિકાસ કાર્યો તેમજ ત્યાં આગળ પડતી તકલીફો વિશે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। દર્શક મિત્રો, આ હતો વિશેષ, મને આપો રજા। એસ લાઈવ ન્યૂઝ બુલેટિન આપ નિહાળતા રહો। નમસ્કાર।